પાંચસો મેં એવો દે ને તો એવો દેજો. અરે ભાઈ હું એવી ચીજ જાય છે, એક કામ કરો છો, સાત ત્રીસ રૂપિયા દેજો. અભી ઘર જાઉંગા, ચેક કર લેતા હું. ઠીક હે, હેલો દોસ્તો, વેલકમ ટુ ન્યુ વ્લોગ. તો અત્યારે અમે બજારમાં આવ્યા છીએ, અને બજારમાં ફરતા ફરતા એક આ જે કાર ધોવાનું જે નળી છે મળી ગઈ છે. તો અત્યારે આ ભાઈ પાસેથી કાર ધોવા માટેની નળી ખરીદી છે. ચેક કરવા માટેનું તો છે નહીં, પણ હવે ઘરે જઈને ચેક કરી લઈશું. તો ચાલો ત્યારે અમે નીકળીએ. હવે અલગ અલગ પ્રકારની નળીઓ હતી એમની પાસે, એક ત્રણ ચાર પ્રકારની હતી. એમાંથી આપણે જે હેવી ડ્યુટીવાળી હતી, હેવી શું કહેવાય ને, પ્રેશરવાળી, એ લીધી છે. તો અમે ઘરે આવી ગયા છીએ બધો સામાન લઈ, અને સૌ પહેલાં આપણે આ જે નળી લેવા છે એના ચેક કરશું, અને બીજું બજારમાં ચાલી લીધું છે સાવરણી ને પોતાને એવું. હાલો આપણે ચેક કરો ને, હાલ આમાં લગાવી, હાલ હા ચાલુ છે ને, લેતા હાલ આપણે નળી લગાવી. આ નળી આપણે લગાવી દીધી છે, અને જો આ રીતનો છે ફુવારો. કરતો પણ જો નીકળી ગઈ. દોસ્તો આજે રવિવાર છે, ને રવિવારે અત્યારે સ્મિતને આટો મારવા માટે અમે જાવી છીએ શ્રી મંદિરે. તો ઓલમોસ્ટ 6:30 જેવું થઈ ગયું છે, અને સ્મિતુભાઈને અમે ત્રિમંદિરે લઈ જઈએ. ક્યાં સમજી? હા ગાડી. ક્યાં જવું છે? ચાલો ત્યારે હાલો છે. તો બૂટ પહેરી લેજે, આના બૂટ લેતા આવજો. ચાલો ત્યારે આપણે ગાડી લઈને જઈશું ત્રી મંદિરે. આગળ આવતો રે, ફોન પડી ગયો. બંધ થઈ ગયું લે. ના મશીન કહેવાય. ચાલો ત્રિમંદિર આવી ગયું છે. કાર પાર્કિંગમાં કારને પાર્ક કરી નાખવી. ગાડીઓ પાર્કિંગ મારે એક ગાડી નીકળે છે, આપણે અહીંયા જ લગાવી દેવી. ચાલો તારે ત્રિમંદિર આવી ગયા છે, લઈ લેજો બધો અંદરથી. ઘડીકમાં અંધારા જેવું થઈ જાય. લાભ આવે છે ભાઈ. હવે હા ચાલુ જ છે. લો આવો ત્યારે ઓલામાં કેમાં ફુવારામાં જોવા જાવ ફુવારો. હાલો જોવા મિત્રો, ત્રિમંદિર આવી ગયા છે, લાઈટો મસ્ત ચાલુ થઈ ગઈ છે. શું હાલો પાણી જોવા. આ છે ત્રિમંદિર, સુરેન્દ્રનગરનું એકમાત્ર ફરવાનું સ્થળ.
ઓહો, આ તો અશ્વિનભાઈ ગયા. તો અંધારું થઈ ગયું છે, લાઈટો ચાલુ થઈ ગઈ છે. આ બાજુ આ ફુવારો છે, નીચે ચપ્પલ કાઢી નાખશું, ચપ્પલ બૂટ. હા, તો કાઢ નાખો બૂટિયા. શું તો આ શું છે? આ શું છે? હે? સિંહ. પછી આ બીજો સિંહ. હાલો હાલો અંદર. ત્રિમંદિરની અંદરનો આખો મોટો હોલ છે, અને આ ત્રણે આખા હોલમાં ત્રણ મૂર્તિઓ અલગ અલગ મૂકેલી છે. એમાં વચમાં છે તીર્થંકર સિમંદર સ્વામી. પછી આ બાજુ પણ એક છે, બરાબર. અને પેલી સાઈડ પણ એક છે. તો ચાલો જોઈએ. આ છે દાદા ભગવાનની મોટી આ પ્રતિમા જેવું. અહીંયા પાર્વતી દેવીની આ છે મૂર્તિ લગાવેલી. આ બાજુ હનુમાનજી મહારાજ છે, આ બાજુ ગણપતિ મહારાજ છે, અને આ બાજુ પણ એક પદ્માવતી દેવીની પ્રતિમા લગાવેલી છે. આ પૂજ્ય નિરૂમા છે, દાદા ભગવાન છે. આ સિમંદર સ્વામીની સૌથી મોટી મૂર્તિ છે. બારે પણ બંને બાજુ મૂર્તિઓ લગાવેલી છે. અને આ લાસ્ટ છે તિરુપતિ બાલાજી, યોગેશ્વર કૃષ્ણ ભગવાન અને નાથજી ભગવાન, એની મૂર્તિ છે. એવા તમે જોઈ શકો છો. અને આ બાજુ ભદ્રકાળી દેવીની મૂર્તિ છે, આ બાજુ અંબા માતાજીની મૂર્તિ છે, આ બાજુ ચક્રેશ્વરી દેવી અને ચામુંડા માતાજીની મૂર્તિ પણ અહીંયા છે. આ બાજુ છે સાંઈ ભગવાન, સાંઈ બાબાનું મંદિર. આ જો તમને દેખાશે. અને આ બાજુથી અહીંથી નીચે ઉતરવાનું છે, અને સામે આખા છે છોકરાઓને રમવા માટેનું પ્લે ગ્રાઉન્ડ. આ બાજુથી પણ ચાલીને જવાય છે. આપણે અંદર પાછા જઈશું અને બહારથી આવે તો એ દરવાજેથી બહાર નીકળશું. અહીંયા મોટા મોટા દરવાજા છે, આપણે હમણાં આવ્યા હતા કોતરણીવાળા. અને આ બહાર નીકળવાનું છે અહીંથી. આ સીધો અહીંથી બહારનો હાઈવે છે, હાઈવે દેખાય છે, જે મૂડી થઈને રાજકોટ જવાય હાઈવે. ચાલો હવે સ્મિતને લઈ જઈશું આપણે પ્લેગ્રાઉન્ડમાં રમવા માટે. અહીંયા પ્લેગ્રાઉન્ડ છે. અહીંયા બધું જે ફૂલ છોડ ને એવું આવેલું હતું પણ અત્યારે કાઢી નાખ્યું છે, નહીતર આ જે છે ત્યાં બધું ફૂલ છોડ ને એવું હતું. ચાલો સ્મિતુભાઈને પ્લેગ્રાઉન્ડમાં ઘડીક રમાડવી. ચડી જાવ ઉપર. એટલે આવ્યો આવ્યો છોકરો આવ્યો. હા તો હાલ પકડો, અહીંયા હાલ પકડું છું. બે જા નીચે નીચે બેસી જા. આવતો રે જલ્દી પકડો એના. એ આવ્યો. જાઓ નાના માં ખાઓ. ચકલી આ છે. હવે કેન્ટીન બાજુ આપણે જઈશું, અંબા રિફ્રેશમેન્ટ કેન્ટીન. આ મંદિરની પાછળ આવેલી છે, ત્યાં આપણે જઈએ. હવે અહીંયા બેસવા માટેની સુવિધા છે.
સ્મિતુભાઈ આવ્યા છે સાથે સાથે, જો લેવડાવશે આ બધું. આપણે નાસ્તો લઈ લઈએ હાલો. ત્યારે શું લેવાનું? શું છે? હા, કેટલી? શું કહેવાય? રોટી. આપણે મંગાવી છે ખાલી પાણીપુરી. અત્યારે હાલમાં નાસ્તામાં ફક્ત પાણીપુરી જ છે, એની સિવાય બીજું કંઈ છે નહીં. તો એક ડીશ પાણીપુરીની મંગાવી છે અને ફ્રૂટી લીધી છે અને થમ્સઅપ લીધી છે. હમણે આપણો કૂપન નંબર છે 121. 121 નંબર બોલશે ત્યારે આપણે આપણી પાણીપુરી આવી જશે. 121. ભાઈ રોયા થમ્સઅપ પીવા માટે થઈને. ફ્રૂટી તો આખી પી ગયા છે, હવે એમના પી છે થમ્સઅપ. ના પાણીપુરી નથી ખાઈ છીધું તો શું પીવું હોય? શું પીવું? જો થમ્સઅપ પીવે ભાઈ, બધા પીવા થોડી થોડી. બે શું ભરે ભાગતો ને? શું ભરે? જો ભાઈ ગો, જો ભાઈ ગો, જો જો ઘા કરી ગાડી લે 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 દર દર. ચાલો ત્યારે હવે ઘરે જઈ શ્રી સ્મિતુભાઈ હાંડિયો થઈ ગયો છે પપ્પાનો. એટલે ચા સ્મિતુ ટાટા કહી દે. નહીં તો રમવું છે, નીચે ઉતરવું છે. એટલે આ છોકલા નીચે ઉતરી ગયો ભાઈ. નહીં તો ઘરે હાલો દોડો દોડો. ચાલો જયારે આપણે જઈશું. ઓલો ગેટ છે પણ આપણે કાર આ બાજુ મૂકી છે, આપણે અહીંથી જવાનું છે. ચાલો બાજુ છે તો આપણે. હા ચાલો. મમ મમ ખાધું તો ખરું. હવે જતો રહે અંદર. આગો જલ્દી અંદર જતો રહે. હવે ચાલો ત્યારે આપણે જઈએ ઘરે. હવે દોસ્તો મોડું થઈ ગયું હતું અને જમવાનું મોડું થયું હતું, તો અત્યારે અમે આવી ગયા છીએ શ્રીજી પાઉંભાજી સેન્ટરે પાઉંભાજી ખાવા માટે. તો અત્યારે અમે અહીંયા પાઉંભાજી ખાઈ લઈશું. ચાલો અત્યારે અમે આવી ગયા છીએ શ્રીજી પાઉંભાજીમાં બેસી જઈએ છીએ. આ સ્મિતના મમ્મી દાંત કાઢે છે. આવી ગઈ છે. શું ખાસ સીધું તું? લીંબુ ખાય છે. સ્મિતુ નો લીંબુ ફેવરિટ છે અને અમારે પાઉંભાજી ખાઈ લીધા છે. હા ગાડી. બીજું એને શું કહેવાય? કાચ. કે પાઉંભાજી અમે મોટાભાગે ઘરે જ બનાવી છીએ, પરંતુ આજે બહાર આવ્યા છીએ. બહારની જોકે મને બહુ ફાવતી નથી અને ઘરની પાઉંભાજી બહુ બેસ્ટ બનતી હોય છે. તો આજે થોડુંક મોડું થઈ ગયું છે ઘરે જવામાં, તો કીધું બહારે જમીને જ જાવી હવે. ચાલો ત્યાં ઘરે આવી ગયા છીએ. ચાલો દોસ્તો, તો આજના બ્લોગને આપણે અહીં જ ખતમ કરીએ અને મળીએ ફરી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ગુડ નાઇટ. અને જો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો. મારા વિડીયો પૂરેપૂરા જુઓ. તો થેન્ક યુ મિત્રો.